वडोदरा शहर में नवरात्रि दरमियान गरबाना जी मोटा आयोजन थाय छे, तेमाथी एक छे लक्ष्मी विलास पैलेस अने वडोदरा नवरात्रि फेस्टिवल ना गरबा। आ गरबा युवानों में खासा लोकप्रिय छे। युवानो अत्यारथी ज गरबाना पास खरीदवा लाइन लगावीने उभा छे। जो कि नवरात्रि पहला ज आ बन्ने आयोजन सामे विवाद उभो थयो छे, जेनुं कारण छे बन्ने आयोजन माटे विदर्भीने सोंपायेला काम। लक्ष्मी विलास पैलेस गरबाना आयोजकोए शिहाब पठाणनी कंपनी बॉयजोन इवेंट एंड प्रमोशन ने इवेंटना प्रमोशन लगतु काम सौंप्यू, जयरे वडोदरा नवरात्रि फेस्टिवलना आयोजकोए मंडपने लगतु काम विदर्मी व्यक्तिने सौंप्यू छे, जेनी सामे साधु संतोए वांधो उठाव्यो छे। सनातन धर्मना कोक मळता ज नथी तमने, कया बेस पर आ कार्य करो छो, केम धर्मने हानि थाय एवा कृत्य करो छो, क्यां के अमने प्रोत्साहन मळशे? અને તેનાથી જે આપણે પ્રોબ્લેમો છે તેના માણસો ફરતા હશે, આ હશે તે હશે, બધે લોચાવવા થાય છે। જ્યારે ગરબામાં એમને પ્રવેશને ના પાડતા હોય, તિલક કરીને પ્રવેશ કરવાની વાત કરતા હોય, આ બધું જ હોય ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરીને શું સાબિત કરવા માગે છે? અને સાથે સાથે હું વિશ્વ હિન્દુ પરિષદને અને બજરંગદળને પણ કહું કે દીવા તળે અંધારું ના થાય, તમે વડોદરામાં બહુ બૂમો મારો છો તો વડોદરાની આ કાર્યશૈલી પર ધ્યાન આપજો। જ્યોતિનાથ મહારાજે આ અંગે કલેક્ટરને પણ જાણ કરી છે। તેમણે વિશ્વ હિન્દુ પરિષદને વિરોધનું આહવાન કરવાની સાથે જ બીજું ઘણું કહી દીધું છે। જો કે આ મામલે વીએચપી અને બજરંગદળની કાર્યવાહી વાંધો ઉઠાવવા અને રજૂઆત કરવા પૂરતી મર્યાદિત રહી છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ભલે કહેતા હોય કે અમે તિલક કર્યા વગર ગરબે અંદર નહીં ઘૂસવા દઈએ, તો એની સામે મારું પણ એવું કહેવું છે કે એન કેન પ્રકારે ગરબામાં ઘૂસતા વિધર્મીઓ માટેનો પ્રશ્ન ઉપસ્થિત છે, તેનું શું? તેના માટે પણ આયોજન હોવું જોઈએ। બાઉન્સરના રૂપમાં વિધર્મીઓ ઘૂસે છે, સ્પોન્સરના રૂપમાં વિધર્મીઓ ઘૂસે છે, ફરાસખાનાના રૂપમાં વિધર્મીઓ ઘૂસે છે। જે જગ્યા ઉપર આ રીતે કોન્ટ્રાક્ટ વિધર્મીઓને આપી દેવામાં આવ્યા છે, એમને અમે રૂબરૂ મળીશું અને ત્યાં આગળ અમારો પ્રસ્તાવ એવો હશે કે ભલે તમે કોન્ટ્રાક્ટ વિધર્મીને આપી દીધો, પણ તેમાં કામ કરનારા દરેક લોકો હિન્દુ હોવા જોઈએ। અમારી બહેન બેટીની રક્ષા કોણ કરશે? હિન્દુ સમાજ દ્વારા જ આ રક્ષા થવી જોઈએ, કારણ કે વિધર્મીએ તો અત્યારે સુરતનો જે બનાવ આવ્યો છે એની અંદર સ્પષ્ટપણે કહે છે કે અમારા મૌલવીઓ અમને રૂપિયા આપે છે આ કાર્ય કરવા માટેના, તો અમે વિશ્વાસ કયા આધાર ઉપર એમની ઉપર મૂકી શકીએ? વિધર્મીઓને ગરબાના આયોજનનું કામ સોંપવા સામે જ્યાં બજરંગદળનો વાંધો શાબ્દિક છે, ત્યાં ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી સામે સંગઠનના હોદ્દેદારોએ ગર્જના કરી છે। બજરંગદળના બજરંગી યુવાનો આ નવરાત્રી દરમિયાન પણ ફરશે, દરેક જગ્યાએ સુરક્ષા હેતુથી ફરશે, અને આયોજકોને પણ વિનંતી કરે છે કે અમારા જે યુવાનો સુરક્ષા હેતુથી તમારા મંડપમાં તમારા પંડાલમાં આવે તો તેમને સહયોગ આપશો। આ દરમિયાન જો કોઈ પણ વિધર્મી ગરબા રમતા, વિડીયો રેકોર્ડિંગ કરતા અથવા તો ત્યાં આગળ કોઈ પણ બહેન દીકરીની છેડતી કરતા જો દેખાઈ આવશે, બજરંગદળના ધ્યાનમાં આવશે અથવા કોઈના દ્વારા અમને માહિતી મળશે, તો બજરંગદળ તેને બહાર કરવાનો પ્રયત્ન કરશે। અને તે દરમિયાન જો એ વિધર્મી દ્વારા કોઈ પણ અપશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો બજરંગદળ ચૂપ નહીં રહે। અમારો આક્રોશ અમે અમારી ભાષામાં ઠાલવીશું અને એના માટે સંપૂર્ણપણે જે જવાબદાર છે એ વિધર્મી પોતે રહેશે। રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયો, જેમાં બીએસપીના રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારો તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યોએ ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી રોકવા હુંકાર કર્યો। જો કે વડોદરાના મુદ્દે વિરોધ હજુ સ્થાનિક સાધુ સંતો પૂરતો મર્યાદિત છે, તેની પાછળ કેટલાક કારણો પણ ચર્ચાઈ રહ્યા છે। એલવીપીના જે ગરબાની મંજૂરી પોલીસ પાસેથી માંગી છે તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મટ છે, જે વડોદરા જિલ્લાના પ્રમુખ છે, તેમના નામની આ મંજૂરી માંગવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ પણ આમાં સીધી રીતે ઇન્વોલ્વ હોય તેવું અહીંયા પ્રસ્થાપિત થઈ રહ્યું છે। ત્યારે આગામી સમયમાં પાર્ટી આવા નેતાઓ સામે શું કાર્યવાહી કરશે તે પણ અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે। પરંતુ આટલા મોટા માતાજીના આરાધનાના જે પર્વ છે અને ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તો તેમાં વિધર્મીની કંપનીને ઇવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી સોંપવું કેટલું યોગ્ય તે સવાલો સંતો ઉઠાવી રહ્યા છે। એક તરફ જ્યાં ગરબાના આયોજન પર વિવાદ સર્જાયો છે, ત્યાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોને આ મામલે વિવાદનું કોઈ કારણ નથી જણાતું।
ગયા વર્ષે પણ અમે ગરબાનું આયોજન કર્યું હતું. એ ગરબાનું આયોજન માતાજીની કૃપાથી અને સૌ દર્શકો ખેલૈયાના સાથ સહકારથી નિર્વિઘ્ને પાર પડ્યું છે અને આ વર્ષે પણ ગરબાનું આયોજન એ રીતે જ કરવાના છે જેથી કોઈ વિઘ્ન ના આવે અને જે વિષય આપની ચિંતાનો વિષય છે આ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત માટે ચિંતાનો વિષય છે એવી કોઈ ઘટના નહીં થાય એની આપને હું ખાતરી આપું છું. અહીંયા ગલી અલગ 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 15 એજન્સીસ છે, દરેકને અલગ અલગ કામ સોંપેલું છે એટલે એ દરેકને નાનું મોટું કામ આપેલું છે. ધર્મના નામે ઉભા થતા વિવાદમાં ઘણીવાર સગવડને પણ ધ્યાનમાં લેવાતી હોય છે ત્યારે આગળ જતા આ મામલો શું વળાંક લે છે તે જોવું રહેશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.